સૌ પ્રથમ તો જામનગરના દૈનિક નોબતના માધ્યમથી અત્ર હું ઉપસ્થિત થયો છું ચેતનભાઈ દર્પણભાઈ આદિત્યભાઈ તેમજ એમની સર્વ ટીમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જેમણે કોરોના વાયરસ અને શેરબજાર સંદર્ભેનો એક સારો અને અતિ મહત્ત્વનો કે જે રોકાણકારોને ફાયદો થાય ટ્રેડરોને લાભકર્તા થાય એ રીતનો એક વિષય લઈ અને અત્રે ફરીથી એક વખત ઉપસ્થિત થયા છે આદિત્યભાઈ તમે જે રીતે પ્રશ્ન કર્યો કે કોરોના વાયરસથી શેરબજાર ઉપર શું અસર થઈ ગત સપ્તાહે જોવા જઈએ તો કોરોના વાયરસના કારણે અર્થતંત્રમાં અંદાજીત પાંચ ટ્રિલિયન પાંચ ટ્રિલિયન ડોલરનું નુકસાન જોવા મળેલ છે દરેક રોકાણકારો દરેક ટ્રેડરો ચાહે તે વિશ્વના હોય એશિયાના હોય કે ચાહે કોઈ પણ હોય તમે પણ હોઈ શકો છો અને હું પણ હોઈ શકો છું દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આગામી ભવિષ્ય શું કોરોના વાયરસથી થયેલું નુકસાન શું ભવિષ્યમાં સરભર થશે તો આ વિષયને આપણે આગળ ચલાવીએ તો જોઈએ તો કોરોના વાયરસ તો હાલના સંજોગોમાં સોશિયલ મીડિયા ડિજિટલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આજે ઘરના નાનામાં નાના બાળકને પણ અનુભવ થઈ ચૂક્યો છે કે ભાઈ કોરોના વાયરસ નામનો એક રોગ ચાઇનાની અંદર ઉત્પન્ન થયો અને વિવિધ દેશોના પચાસ વિવિધ દેશોની અંદર એ ફેલાઈ ચૂક્યો છે પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે જાન્યુઆરી બે હજાર ત્રણથી માર્ચ બે હજાર ત્રણની અંદર એક સાર્સ નામનો વાયરસ વિશ્વની અંદર પ્રસરેલો જેના કારણે એશિયાઈ બજારોની અંદર સૌથી મોટું ધોવાણ એટલે કે અંદાજિત બાર પોઈન્ટ આઠ ટકાનો કડાકો નોંધવામાં આવેલ એવી જ રીતે વર્ષ નવેમ્બર બે હજાર પંદરથી બે હજાર સોળ દરમિયાન ઝીકા નામનો એક વાયરસ આવેલો જે વાયરસે પણ એશિયા માર્કેટની અંદર અંદાજિત બાર પોઈન્ટ નવ ટકાનો એક કડાકો નોંધવામાં આવેલ અસંખ્ય વાયરસો દ્વારા ઊભું કરવામાં આવેલ પેનિક એ એક પ્રકારની મંદી ટૂંકા ગાળાની હંમેશને માટે હોય છે જેમ કે કોરોના વાયરસ જાન્યુઆરી બે હજાર વીસથી અત્યાર સુધી ચાલી રહ્યો છે લગભગ અંદાજીત ત્રણ મહિનાના દરેક વાયરસના સમયગાળાને જોઈએ તો આ વાયરસ પણ અંદાજીત એક દોઢ મહિનાની અંદર સમી જાય અથવા એની અસરો સમી જાય એવા પ્રતિકૂળ અને હકારાત્મક પોઝિટિવ નિર્ણયો આપણી સમક્ષ આવે તો વધારે સારું લાગે આ વાયરસના કારણે અંદાજિત એશિયાઈ માર્કેટમાં માત્ર અને માત્ર બે પોઈન્ટ બે ટકાનું એક કડાકો અને ખૂંવારી જોવા મળેલ છે જ્યારે વિશ્વમાં અલગ અલગ વાયરસ દ્વારા બાર પોઈન્ટ નવ ટકાનો અને બાર પોઈન્ટ આઠ ટકાનો પણ એક ઘટાડો જોયેલ હતો ભારતીય શેરબજારની અંદર જે કડાકો જોવામાં આવ્યો ત્યારે અસંખ્ય એવા ટ્રેડરો છે કે જે લોકો માત્ર માનસિક રીતે તેજી તરફી જ સોદા કરતા જોવામાં આવ્યા ક્યારેય એમણે મંદીનો વિચાર જ ન કર્યો રોકાણકારોએ પણ તબક્કાવાર એસઆઈપી દ્વારા અલગ અલગ સોર્સ માધ્યમ દ્વારા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પોતાની બચત શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા જ ગયા એક તબક્કો એવો આવ્યો કે દરેક ઉછાળો એટલે કે એક ઓવરબોલ્ટ પોઝિશન કહી શકાય આપણે ઓવરબોલ્ડ પોઝિશન મતલબ શું કે જેમ કે બજારની અંદર ખરીદીનો એક પ્રકાર એવો હોય કે ત્યાં ખરીદી જોવા મળતી હોય સતત એક વર્ષ બે વરસ નવા નવા સેન્સેક્સ નવી નવી નિપટીની ઊંચાઈ શેરબજાર તેજીમાં શેરબજાર ઉછાળા આ બધી ભાષાઓને પરિભાષાઓને રોકાણ કરે કોઈ દિવસ મંદિરની પરિભાષામાં કલ્પના પણ નથી કરી કોરોના વાયરસે આ મંદીની પરિભાષા રોકાણકારોને અને ટ્રેડરોને આ ભાષાથી પરિચિત કરી દીધા બેઝિકલી બજારની અંદર અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ખરેખર મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો ખરીદીનો ઉત્તમ સમય અત્યારના જોવા મળી રહ્યો છે ખરીદીનો ઉત્તમ સમય એટલે તો કે બી એસી ત્રીસ શેરો નિફ્ટી ફિફ્ટી શેરો જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે કે જે લોકો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એની અંદર રોકાણ કરો એ વાર્ષિક પોર્ટફોલિયો અપડેશનને ધ્યાનમાં લઈ જે બોલું છું કે વાર્ષિક પોર્ટફોલિયો અપડેશનને ધ્યાનમાં લઈ અને દરેક ઘટાડે બ્લુચીપ શેરોમાં પોતાનું રોકાણ વધારતા જોવું જોઈએ આગામી ત્રણ મહિના દરમિયાન કદાચ આપણને જોવા મળે કે એકદમ મંદીનો પિરિયડ આવે પરંતુ જેમ સરકાર આર્થિક વૃદ્ધિના પગલાં લઈ રહી છે બેંકો પણ અત્યારે ધીરે ધીરે પોતાનું એક એનપીએને ઓછી કરવાના પ્રયત્નમાં છે એ જોતાં આગામી સમયમાં તેજીનો એક ફરી તબક્કો શરૂ થશે આ તબક્કા દરમિયાન રોકાણકારોને ખાસ કરીને જે લોકોએ વાર્ષિક પોર્ટફોલિયોના બેઝ ઉપર રોકાણ કરેલું છે એ લોકોને ચોક્કસ નફો થવાનો છે રહ્યો પ્રશ્ન ટ્રેડરોનો તો ટ્રેડરો એવી વ્યક્તિઓ છે કે જે લોકોને રોજે રોજ ઇન્ટ્રા ડે અથવા પોઝિશન બેઝ ટ્રેડિંગ કરવું ગમતું હોય છે એ લોકો ટ્રેડિંગ પણ કરે છે અત્યાર સુધી નફો પણ બુક કરે છે અને કરતા આવ્યા છે પરંતુ હાલની જે ગયા સપ્તાહની અચાનક આવેલી મંદીના સ્વરૂપે જે નુકસાની છે એ એ લોકો સહી નથી સહીકા આના કારણે ટ્રેડરોની અંદર એક ગભરાટ એક ફફડાટ એક બીક જેનું નામ કહેવાય ફિરેન એક ફિયર ઊભો થયો છે કે હવે શું થશે મિત્રો ગભરાયા વગર સ્ટોપલોસથી તમારું ટ્રેડિંગ ચાલુ રાખો ક્વોન્ટિટી જે તમે કરતા હતા કે સપોઝ એક અનલિમિટેડ ઓવર ક્વોન્ટિટી તમે કરતા હતા એ ક્વોન્ટિટીને તમે નિયંત્રિત કરો તમારી ક્ષમતા જે છે આર્થિક ક્ષમતા છે એ આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખી અને તમે વીચ સ્ટોપલોસ એટલે કે સ્ટોપલોસ સાથે બ્લૂ ચીફ સ્ટોકની અંદર તમારું ટ્રેડિંગ આગળ વધારતા રહો જેથી કરીને ટૂંકા ગાળાનો નફો જો પ્રાપ્ત થતો હોય તો ફર્સ્ટ એ પહેલાં બુક કરી લેવો લાંબા ગાળાની પોઝિશનથી એવોઇડ કરો આ પ્રકારના નિયમોને શેર શેરબજારની સાથે જોડાઈને રહો શેરબજાર એક એવું માધ્યમ છે જો છૂટી ગયું તો સાવ છૂટી ગયું જો પકડી રહ્યું તો એક તબક્કે તમને નફાની પણ જે આશા રાખો છો એ ચોક્કસ અને સો ટકા તમને પ્રાપ્ત થશે કોઈ અવકાશ નથી હોતો જેમ વધારાને કોઈ અવકાશ નથી હોતો એમ ઘટાડાને પણ એક અવકાશ નથી હોતો પરંતુ વર્ષ બે હજાર આઠ માં જે બજારમાં નીચલી સર્કિટો લાગેલી ગભરાટનો માહોલ ફેલાઈ ગયો લોકો બરબાદ થઈ ગયા નુકસાન કરતા થઈ ગયા આ પ્રકારની અનેક અફવાઓ અને હકીકતોને ધ્યાનમાં રાખીએ તો આ તબક્કે રોકાણકારોએ ખૂબ સાવધાનીપૂર્વક ટ્રેડરોએ ખૂબ સાવધાનીપૂર્વક નિફ્ટી ફ્યુચર દસ હજાર છસો પચાસનો એક સ્ટોપલોસ ધ્યાનમાં લેવો સેન્સેક્સને પણ હાલના સંજોગે કોઈ ટેકનિકલ લેવલથી ન બાંધતા હું માત્ર નિફ્ટી ફ્યુચરને દસ હજાર છસો પચાસની આસપાસ સ્થિર થાય અથવા એ આગળ તમે તમારું નવી ખરીદીનો એક માહોલ ઊભો કરો તો ત્યાં સુધી તે જઈ શકવાની શક્યતા છે દસ હજાર છસો પચાસ એનું એક બોટમ લેવલ છે ત્યાંથી શેર બજારની ધીરે ધીરે તબક્કાવાર મંદીની અસર ઓછી થશે અને નવી ખરીદીનો માહોલ ઊભો થશે અને અગિયાર હજાર ત્રણસોથી અગિયાર હજાર પાંચસો સુધીનું લેવલ ફરી એક વખત જોવા મળે એવી મને ટેકનિકલ રીતે મારું ધ્યાન બેસે છે